الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله ثم الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد بسم الله الرحمن الرحيم إني تارك فيكم الثقلين كتاب الله وعترتي أهل بيتي إن تمسكتم بهما لن تضلوا بعدي أبدا حتى يرد علي الحوض تقدر تقول محمد وعلى محمد اللهم صل सुजेनी शुरुआत तुम्हारे समक्ष करेगी ज़ियारत जामियाओं पर, परंतु रसूल खुदा ने वफात अने इमाम रज़ा अलैहिस्सलामी शहादत अबन्य वस्तु कारण बनी छे कि आपणे आपणा मौज़ूने आगळ नथी वधारी शकता। आजे तुम्हारी समक्ष जे हदीस ने तिलावत करी, ए हदीस के जेने हदीसे तकलाइन कहेवामां आवे छे, અને શિયાની પહેચાન ઈ છે કે એને હદીસે સકલૈન આવડતી હોય। હદીસે સકલૈન ઈ મોતબર હદીસોમાંથી છે કે જેને લગભગ ફિરકાઓ કબૂલ રાખે છે, પરંતુ અમુક ફિરકાઓમાં આને બદલાવવામાં આવેલ છે। પરંતુ ઇસના આશરી ફિરકો ઈ છે કે જે આ હદીસને માને પણ છે અને એના ઉપર અમલ પણ કરે છે। હદીસ શું છે કે જેમાં રસૂલે ખુદા ફરમાવે છે ઇન્ની તારિકુન ફીકુમ સકલૈન, કે હું તમારા વચ્ચે બે મહાભારે વસ્તુ, બે ઇમ્પોર્ટન્ટ વસ્તુ, મહત્વની વસ્તુ છોડીને જાઉં છું। સકલૈન એટલે કે બે ભારે વસ્તુ। હવે આ બે ભારે વસ્તુ કઈ છે? ઇન્શાઅલ્લાહ કોશિશ કરે કે આ હદીસ આપણા બચ્ચાઓને મદ્રેસામાં પણ શીખવવામાં આવે, કારણ કે હદીસ મહત્વની છે। રસૂલ ખુદા ફરમાવે છે કે હું તમારા વચ્ચે બે મહાભારે વસ્તુ છોડીને જાઉં છું। કિતાબ અલ્લાહ, એક છે અલ્લાહની કિતાબ અને બીજી છે મારી આહલે બૈત। કિતાબ અલ્લાહ વ ઇત્રતી, સુન્ની લોકો કહે છે સુન્નતી, અલ્લાહની કિતાબ ને મારી સુન્નત, જ્યારે કે સુન્નત આ અહલે બૈત સાથે જ હોય છે। કિતાબ અલ્લાહ વ ઇત્રતી, ઇન તમસ્સકતુમ બિહિમા, અગર જો તમે આ બંને થી વળગી રહેશો, આ બંને ને પકડી રાખો, અલ્લાહની કિતાબ અને અહલે બૈત અલૈહિસ્સલામ, તો શું થશે? લંદ દિલ્લો વાયદી અબદા, કે તમે મારી વાત હરગિઝ ગુમરા નહીં થાઓ। હત્તા યરદા અલયલ હૌદ, અને આ બંને વસ્તુ એકબીજાથી જુદી નહીં પડે એટલે સુધી કે હૌઝે કૌસર ઉપર મારી મુલાકાત કરે। આપણે અહલે બૈત અલૈહિસ્સલામની જિંદગીમાં જોઈએ તો એવો અલ્લાહની કિતાબથી અમલ કરે છે, અને અલ્લાહની કિતાબને જોઈએ તો એ પણ અહલે બૈત અલૈહિસ્સલામનો કસીદો પડતી નજર આવે છે। કેટલી એવી આયતો છે કે જેમાં અહલે બૈત અલૈહિસ્સલામના વખાણ છે। એ અહલે બૈત અલૈહિસ્સલામમાંથી આપણે આજે જે શખ્સિયતને યાદ કરીએ છીએ એ છે આપણા આઠમા ઇમામ, ઇમામ અલી ઇબ્ન મુસા રિદા અલૈહિસ્સલાતુ વસ્સલામ। ઇમામે રઝા અલૈહિસ્સલામની જિંદગી અગર જોવા જઈએ તો 55 વર્ષની જિંદગી છે। સેકામ સંક આ 55 વર્ષની ઉંમરમાં ઇમામની ઇમામતનો દોર 20 વર્ષ છે। ઇમામે 20 વર્ષ ઇમામત કરી,
જેમાં ઇમામ દિસેદ આ 70 વર્ષ મદીનામાં હતા અને 3 વર્ષ છેલ્લા ખોરાસાન એટલે કે મશહદની બાજુમાં હતા જે અત્યારે આપણે ઈરાન હતો તો મશહદ કહીએ છીએ ખોરાસાનની બાજુમાં 3 વર્ષ ખોરાસાનમાં હતો હવે ઇમામની જિંદગીમાં અમુક બાદશાહો હતા જેમાં હારુને રશીદનું નામ મોખરે આવે છે હારુને રશીદ જ્યારે જહન્નમ વાસીલ થયો ત્યાર પછી 5 વર્ષ સુધી એમના બંને દીકરાઓ લડાઈ કરે છે ખિલાફત માટે 5 વર્ષ સુધી લડાઈ આલે છે આ મામુનના હારુન રશીદના બે દીકરાઓમાં શું નામ છે બે દીકરાઓનું એકનું નામ મામુન અને બીજાનું નામ અમીન જેણે ઇમામે રઝા અલી ઇસ્લામની ફિલ્મ જોઈ હશે એને આ હિસ્ટ્રી આબાદ રીતે ખબર હશે જ્યારે અમીન કતલ થઈ જાય છે પછી મામૂન ખિલાફતમાં હોય છે ઇમામે રઝા અલી ઇસ્લામની જિંદગી 55 વર્ષની છે પરંતુ એટલી મહત્વની જિંદગી છે અને મુશ્કેલાતો ભરી પણ છે ઇમામ રઝા અલી સલામ પોતાની ઇમામતની શરૂઆત કરે છે ત્યારે ઘણી મુશ્કેલાતો એમની સામે છે કારણ કે બધા ભેગા થઈ અને ઇમામ રઝા અલી ઇસ્લામની ઇમામતને કબૂલ કરી લે એવો માહોલ નહીં હતો ઘણા લોકોએ મુખાલેફત કરી એમાં સૌથી પહેલા મુખાલેફત કરવાવાળા ઇમામ રઝા અલી ઇસ્લામના કોણ લોકો છે કિસાની મઝહબ આ કિસાની મઝહબ એવો ફિરકો છે કે જે સાતમા ઇમામને માને છે અને પછી ત્યાં સ્ટોપ થઈ જાય છે કે ઇમામ કાઝિમ અલૈહિસ્સલાતુ વસલામ ગાયબ થઈ ગયા છે એ જ ઇમામ મહેદી મૌઉદ છે અને એક વખત ઝુહુર ફરમાવશે હવે એનું કારણ પણ જોવા જઈએ તો આ દુનિયા પરસ્તી છે કારણ કે ઇમામે મુસા કાઝિમ અલ ઇસ્લામ નો એક વકીલ હતો કે જે ઇમામ નો માલ ખુમસ ઝકાત પણ ભેગું કરતો હતો ઇમામ કાઝિમ અલ ઇસ્લામ પર પછી જ્યારે જોવે છે ઇમામ કાઝિમ અલ ઇસ્લામ શહીદ થઈ ગયા તો કહી દે છે કે ઇમામ કાઝિમ અલ ઇસ્લામ શહીદ ન થયા ગાયબ થયા છે કે જેથી ઓલો બધો માલ જે પોતા પાસે પડ્યો હતો ખુમસ ઝકાત નો એ ઇમામ રઝા અલ ઇસ્લામ ને ના દેવો પડે ને પોતે ધણી થઈ ગયો અને એક મોટો ફેરકો વજૂદમાં લઈ આવ્યો તો ઇમામ રઝા અલી ઇસ્લામની પહેલી મુશ્કેલી એ હતી કે ઇમામની સામે આ કિસાની મઝહબ કે જે બીજા કોઈ નહીં હતા ઇમામ કાઝિમ અલી ઇસ્લામની ઇમામતને કબૂલ રાખતા હતા ઇમામ અલી અલી ઇસ્લામને માનવા વાળા સાતમા ઇમામને માનવા વાળા પણ ઇમામ રઝા અલી ઇસ્લામને નથી માનતા બીજા લોકો દુનિયા પરસ્ત લોકો હતા કે જેઓ મામૂનને ખલીફા માનતા હતા મામૂનના વખાણ કરે છે ખલીફા રાશિદીનને પણ કબૂલ રાખે છે જેને આપણે કહી દઈએ કે અહેલે સુન્નત કે એ લોકો સીધે સીધા આવી અને મામૂનની ખિલાફતને કબૂલ રાખે છે અને ઇમામ રઝા અલી ઇસ્લામની ચોખ્ખી મુખાલેફત કરે છે આ બે લોકો ત્રીજા પ્રકારના લોકો ઇમામની જિંદગીમાં ઇમામની મુખાલેફત કરવાવાળા બીજા કોઈ નહીં ખુદે શિયા લોકો કે જેઓ શરૂઆતમાં ઇમામે રઝા અલી ઇસ્લામને માને છે પછી જોવે છે કે ઇમામે રઝા અલી ઇસ્લામને ત્યાં કોઈ ઔલાદ નથી તો કે અમે એવા ઇમામ ના માનીએ જેના પાસે કોઈ ઔલાદ ના હોય જેના પાસે કોઈ વારિસ ના હોય હવે આપણે સર્વો જાણીએ છીએ ને કે ઇમામે રઝા અલી ઇસ્લામને ત્યાં ઔલાદ બહુ મોડી જન્મી લગભગ ઇમામની ઉંમર 45-46 વર્ષ કરાંસાઈક ઓ કરાંસિસ વર્ષના થયા ત્યારે ઇમામે રઝા અલી ઇસ્લામના ઘરે ઔલાદ થઈ અને ઇમામની ઉંમર 55 વર્ષની એટલે કે ઇમામની શહાદતની વખતે આપણા નવમા ઇમામની ઉંમર કેટલી હતી 9-10 વર્ષ કહી શકીએ 9 વર્ષ વધારે મશહૂર છે 9 વર્ષની ઉંમર હવે આ લોકો કહે છે કે ઇમામને ત્યાં કોઈ ઔલાદ નથી એટલે અમે ઇમામને ઇમામતને કબૂલ રાખતા નથી આ ત્રણ પ્રકારના
અને ચોથા પ્રકારના માણસો એ હતા કે જે બીજું કોઈ નહીં ખુદ ઇમામના ભાઈઓ કારણ કે ઇમામે કાઝીમ અલે ઇસ્લામની બહુ જાજી ઓલાદ હતી તો હવે એ લોકો અલગ અલગ ગામમાં પધરાઈ ગયા હતા અને ઇમામે રઝા અલે ઇસ્લામ પાસે આવીને કહેતા કે તમે હુકુમત કાયમ કરો તમે ખલીફા બનો પરચમ હાથમાં લ્યો આલમ હાથમાં લ્યો ઝુલ્ફિકાર હાથમાં લ્યો અને કહી દો કે રસૂલના ખલીફા તમે જો ઝાહિરમાં સાફાસો કહી દો કે તમે ખલીફા છો અને હુકુમત હાથમાં લઈ લ્યો હવે એના ભાઈઓનો કહેવાનું કારણ કેમ હતું શું કામ આમ બોલતા હતા કારણ કે હારૂને રશીદના બે દીકરા મામૂન અને અમીન લડતા હતા બે આપસમાં લડાઈ હાલતી હતી એટલે શિયાઓને જરાક શ્વાસ લેવાનો મોકો મળ્યો હતો અને શિયાઓ મજબૂત થઈ ગયા તો હવે અગર ચાહે તો પરબારી હુકુમત હાથમાં લઈ શકે કારણ કે આ બંને મામૂન અને અમીનની બંનેની હુકુમત ઝાઈફ થઈ ગઈ તો ચાહત તો હુકુમત હાથમાં લઈ શકે તો એ ભાઈઓનું કહેવું એ હતું કે તમે હુકુમતને હાથમાં લઈ લો પરંતુ ઇમામે રઝા અલે ઇસ્લામ વખતના ઇમામ મસલેહતને જાણે છે કે અત્યારે માણ મોકો મળ્યો છે કે શિયાઓની ઇકોનોમી હાલત સારી થઈ ઇક્તસાદી હાલત સારી થઈ છે અત્યારે જરૂરત એ છે કે આપણે શિયાઓની અકીદાને મજબૂત કરીએ તમે વિચાર કરો હદીસમાં છે આજે મારી વાત જરા હિસ્ટોર ઉપર છે અગર ધ્યાન આપશો તો સમજી શકશો આપણે એ વખતને વિચાર કરીએ કે હદીસમાં છે જે કોઈ મસ્જિદમાં ઇમામે રઝા અલે ઇસ્લામની ઝિયારત કરવા માટે જાય તો એનો સવાબ ઇમામે હુસૈન અલે ઇસ્લામની ઝિયારત કરતા વધારે મળે છે આપણને અજબ થાય કે ઇમામે રઝા અલે ઇસ્લામ શહીદ થયા પણ એવી કુરબાની ઇમામે હુસૈન અલે ઇસ્લામ જેવી પેશ નથી કરી તેમ છતાં ઝિયારતની આટલી બધી ફઝીલત શું કામ બયાન કરવામાં આવે છે કારણ આ છે ઇમામે અલી અલે ઇસ્લામ ને રસૂલે ખુદા પછી બધા એક્સેપ્ટ નથી કરતા બરાબર છે ને બરાબર પહેલા ખલફાઓ ને માને છે ને પછી ઇમામ અલી અલે ઇસ્લામ ચાલો જે ઇમામે અલી અલે ઇસ્લામ ને માને છે એ પછી માવિયા ઇબ્ન અબી સુફિયાન ને કબૂલ રાખે છે ઘણા લોકો અને પછી ઇમામે હસન ને કબૂલ રાખે છે અથવા ઘણા લોકો ઇમામે હસન ની ઇમામત ને કબૂલ નથી રાખતા ઘણા લોકો એ છે કે ઇમામે હુસૈન ને કબૂલ રાખે છે ઇમામે હુસૈન પછી ચોથા ઇમામ ને કબૂલ રાખતા નથી કોઈ મોહમ્મદ હનફિયા ને કબૂલ રાખે છે તો કોઈ ઝૈદી ફિરકો થઈ ગયો તો બધા ચોથા ઇમામ ને નથી માનતા ચોથા ઇમામ અને પાંચમા ઇમામ ને જે માને છે છઠ્ઠા ઇમામ ને જે માને છે એ લોકો સાતમા સાતમા ઇમામ ને નથી માનતા જેવી રીતે બોહરા વોરા અને ઇસ્માઈલ આ લોકો પરંતુ જે લોકો સાતમા ઇમામ ને માને છે પોસિબલ એમાં આઠમા ઇમામ ને નથી માનતા જેવી રીતે કે કિસાની મઝલ અત્યારે બહુ ઓછા છે પરંતુ આપણે અગર નજર કરીએ કે જે કોઈ ઇન્સાન આઠમા ઇમામ ની ઇમામત ને કબૂલ કરે છે એ સમજો પહેલા ઇમામ બીજો ઇમામ થી આઠમા ઇમામ થી લઈ અને ઇમામે મહદી અજલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ ઇમામે હુસૈન અલે ઇસ્લામ ની ઝિયારત કરવા જવા વાળો પોસિબલ મુસલમાન તો હોય શિયા હોય પરંતુ ઇતના અશરી હોવો જરૂરી નથી પરંતુ આઠમા ઇમામ ની જે ઝિયારત કરવા જાય છે એ પાકો શિયાઈશ ના અશરી છે એટલે કે બારે બાર ઇમામ ને કબૂલ રાખે છે એ લિહાજ થી કહેવામાં શાયદ એ આવ્યું હોય હદીસ માં ઇશારો આ તરફ હોય કે જે ઇમામે રઝા અલે ઇસ્લામ ની ઇમામત ને કબૂલ રાખે છે એ ઇસના અશરી હોય છે હવે આપણે પાછી ઇસ્તવાર તરફ પાછા આવીએ જે ભાઈઓ વચ્ચે ઇખ્તલાફ હતો કે ઇમામે કાઝીમ અલે ઇસ્લામ ના દીકરાઓ અને ઇમામે રઝા અલે ઇસ્લામ ના ભાઈઓ નો કહેવાનો મકસદ હતો કે આપણે હુકુમત કાયમ કરી ઇમામે રઝા અલે ઇસ્લામ કહે છે અત્યારે હુકુમત કાયમ કરવાનો જમાનો નથી અત્યારે જમાનો છે કે શિયાઓના અકીદાને મજબૂત કરીએ અત્યાર સુધી જે ફિરકાબાજી થઈ પરંતુ અત્યારે આપણે એવું કામ કરી નાખીએ
કે પછી હવે પછી ઇસના અશરીમાં શિયાઓમાં ફેરકા ના થાય અને ઇમામે ઈ કામ કર્યું કે જેથી ઇમામે રઝા અલ ઇસ્લામની જે ઇમામતને કબૂલ રાખતા હોય ઈ ઇમામે ઝમાના અલ ઇસ્લામને પણ કબૂલ રાખે છે એક દરો પર મહમદ વાલે અને ઇમામે રઝા અલ ઇસ્લામ પોતાના શિયાઓ સાથે એવી રીતે વર્તન કરે છે કે જ્યાં સખ્તી વાપરવાની હોય સખ્તી વાપરે છે વાક્યો આ રીતે છે કે અમુક લોકો ક્યાંને ક્યાંથી ઇમામે રઝા અલ ઇસ્લામની ઝિયારત કરવા માટે આવે છે મુલાકાત માટે આવે છે હવે વિચાર કરીએ આપણે અહીંયાથી કોઈની મુલાકાત માટે ખાસ ગયા હોય અને એ આપણને રિફ્યુઝ કરી નાખે આપણી શું હાલત થાય આખું ડેલિગેશન આવે છે ઇમામની મુલાકાત માટે કહે છે અમે શિયાઓ છીએ અમે મુલાકાત માટે આવ્યા છીએ જેવા ઇમામે રઝા અલ ઇસ્લામના ઘર પાસે આવે છે અને કહે છે કે મૌલા અમે તમારી મુલાકાત માટે આવ્યા છીએ ઇમામ એના ગુલામને કહી દે છે એ લોકોને કે ચાલ્યા જાય અત્યારે ટાઈમ નથી હવે જ્યારે આ વાત એ લોકોએ સાંભળી અજબ થઈ ગયા પણ દિલને મનાવી લીધું કે શાયદ ઇમામ કઈક કામમાં બિઝી હશે મસરૂફ હશે ઓક્યુપે હશે ચાલ્યા જાય છે બીજે દિવસે આવે છે ફરી ઇમામ એ જ મેસેજ કે જાઓ આઠ દિવસ સુધી આ લોકો રોજ આવતા રહ્યા અને ઇમામ એ લોકોને રિફ્યુઝ કરતા રહ્યા ધ્યાનથી સાંભળજો એક મેસેજ પહોંચાડવા ચાહું છું હવે જ્યારે આઠમો દિવસ પસાર થયો ત્યારે આ લોકો સમજી ગયા કે કઈક વાત જરૂર માંગે નહીતર રસૂલ ખુદાના ફરઝંદ આઠમા ઇમામ ઇમામે અલી ઇબ્ને મુસર રઝા અલયહિસ્સલામ એટલા કરીમ ઇમામ છે કે આવી રીતે રિફ્યુઝ ના કરે કઈક ભૂલ થાય છે આપણે કહે છે મૌલા એ ગુલામ સાથે કહેવડાવે છે કે મૌલાને જઈને કહો કે અમારી શું ભૂલ થઈ ગઈ અમે એટલા દૂર દરાજથી અમારો કામ ધંધો અમારા ભાઈડી બચ્ચાને મૂકીને આવ્યા એટલા માટે કે ફક્ત તમારા ચહેરાની ઝિયારત કરીએ છતાં પણ અમને રિફ્યુઝ છે હવે આવ્યા છે ખાલી હાથે તો નથી આવ્યા હદાયા લઈને આવ્યા છે ઇમામે રઝા અલ ઇસ્લામ છે આપણે જઈએ છીએ રોઝાની ઝિયારત કરવા તો આપણે કઈક ને કઈક ઝરીમાં હદીઓ પેશ કરીએ છીએ અથવા તો ત્યાં કઈક રોઝામાં આપણે મદદરૂપ થઈએ છીએ કે કદો લઈને જાય છે એ લોકો પણ એ રીતે આવ્યા હતા કદો લઈને મોલા અમે કઈક હદાયત લઈને આવ્યા છીએ અમે તમારી સાથે ઇઝહારે મોહબ્બત કરીએ છીએ અને તમે અમને રિફ્યુઝ કરો છો ખુદાવંદી આલમ આપણને સર્વોને બચાવે એવું ના બને કે આપણા જમાનાના ઇમામ આપણને રિફ્યુઝ કરી દે શું હાલ આપણે અગર ઇમામે ઝમાના અલ ઇસ્લામ અત્યારે ઝહૂર થઈ જાય એના પાસે જઈ અને ઇમામ રિફ્યુઝ કરી દે શું હાલત એવી હાલત શિયાઓને થઈ હતી ઇમામ પાસે આઠ વખત ગયા આઠ વખત રિફ્યુઝ થયા રોવા લાગે છે દરવાજા ઉપર કે મોલા અમારી શું ભૂલ થઈ ગઈ અમે શું ખતા કરી ઇમામે રઝા અલ ઇસ્લામ એ લોકોને કહેવરાવે છે આવો અંદર જ્યારે રોવા લાગ્યા મેસેજ મોકલાવ્યો ઇમામ એને બોલાવે છે આવો અંદર ઘરમાં જ્યારે ઘરમાં દાખલ થાય છે ઇમામ કે છે ખબરદાર બેસવાનું નથી આ ઉભા ઉભા તમારે જે કામ હોય કયો અને પછી ખુદા હાફિઝ અજબ વધારે ઝટકો લાગે હવે એક વખત ઇમામની મુલાકાત ના મળતી હોય અને જ્યારે મુલાકાત મળે ત્યારે ઇમામ બેસવા પણ ના દે આ ઇમામ ઈ છે કે જે એમની ઝિયારત માટે આવતો હોય એનો સ્વાગત કરે છે પરંતુ આજે ઇમામ બેસવાનો પણ નથી કહે છે મોલા અમારી ખતા શું છે અમે તો ખાલી મુલાકાત માટે આવ્યા છે શું ખતા થઈ ગઈ અમારે કે તમે આવો વ્યવહાર અમારા સાથે કરો છો ઇમામ રઝા અલયહિસ્સલામ કહે છે કે તમે દાવા બહુ મોટા મોટા કરો છો
પરંતુ અમલના મેદાનમાં તમે ખાલી છો. તમે દાવો કરો છો કે તમે શિયા છો. શિયા કોણ છે ખબર છે? આના ઉપર એક કચરો આપો પડી શકો કે શિયા કોણ છે અને પડેલો કોણ છે, શિયાની સિફાત શું છે. કે તમે દાવો કરો છો કે તમે શિયા છો એટલે કે શહદાએ કરબલા, સલમાન ફારસી, અબુ ઝરે ગફારી, બિલાલ, આવા બધા માણસો હોવાનો તમે દાવો કરો છો. આ શિયા કોઈ નાની એવી વસ્તુ નથી. શિયાની ફઝીલત માટે એક નાનકડી વસીલત કહી દો કે શિયા ઈ છે કે જેની આંખો મીચાશે એને મોત આવશે એટલે બરબારા જન્નતમાં હશે. એને ના કબ્રનો અંધારો જોવું પડશે, ના ફિશારે કબ્ર જોવું પડશે, ના કબ્રના સવાલ જવાબ, ના પુલે સિરાત, ના મિઝાન, ના નામે આમલ, કોઈ વસ્તુ એ લોકો માટે નથી. જેવી આંખ બંધ થઈ આંખ ખુલે એટલે સીધા જન્નતમાં હશે એ લોકો. કયામત નો દિવસે જયારે આ પૂરું થશે ત્યારે અમુક લોકો સૌથી પહેલા ઓલું કયામત ને બધી નામે આમાલ ને મિઝાન ને પોલે સરાત ને બધું પસાર કરી અને જન્નતમાં દાખલ થવા જશે અને ફખર કરતા હશે કે અમે સૌથી પહેલા જન્નતમાં જશું. જેવો જન્નતમાં દાખલ થશે જોશે કે અમુક લોકો પહેલાથી મોજૂદ છે. પૂછે છે કે તમે કેમ અમારા પહેલા? તો કે અમે તમારા પહેલા આવી ગયા, શું ફેર પડે? કે તમે એ લોકો નથી. કબ્રમાં કેટલી મુશ્કેલાતો બરદાસ્ત કરી? કે ના અમે કબ્ર જોઈ જ નથી. તો કે તમે ફિશારે કબ્રની મુશ્કેલાત નથી? તો કે ના. કે કઈ ના સવાલ જવાબ? તો કે એ પણ ના. મોતની મુસીબત? એ પણ નથી થઈ. તો કે નામે અમલ? તો કે અમને નામે અમલ પણ દેવામાં નથી આવ્યું. તો કે તમને મિઝાનમાં તમારા અમલ તોડવામાં આવ્યા? એ પણ નથી થયું. તો કે તમને પુલે સિરાતમાં કેટલી મુશ્કેલાત પડી હશે? તો કે પુલે સિરાત તમે જોયો જ નથી. તો કે તમે કોણ છો કે આવું કાઈ નથી જોયું? તો કે છે અમે શિયા છીએ. શિયા ઈ છે આંખ બંધ અને સીધા જન્નતમાં. ઇમામ રઝા અલી ઇસ્લામ એ લોકોને કહે છે કે તમે દાવો કરો છો શિયા હોવાનો, પરંતુ તમે હકીકી શિયા નથી. અમારો શિયા ઈ છે કે જે ગુનાહ નથી કરતો. આપણને એમ થાય કે લાંબી લાંબી દુઆ પડી લે, ઈ શિયા. ઈ મોલાનો ચાવડ નહીં. હકીકતમાં શિયા ઈ છે ઇબાદત એ લોકોની ભલે તોડી હોય પણ ગુનાહથી ફરેઝ હોય. ઇમામ રઝા અલી ઇસ્લામ ને એ લોકોને કહે છે કે તમે દાવા મોટા મોટા કરો છો શિયા હોવાનો પણ સાથે ગુનાગાર ગુનેગાર છો, તો પછી હું તમને કેવી રીતે રજા આપું કે તમારો કોલ, તમારી જબાન અને તમારો અમલ બે સરખો ના હોય? આપણે અત્યારે કહે છે ને હું સૌથી મોટો મોમિન, અમારી જમાત સૌથી મોટી મોમિન. જો તમારા દિલમાં જો એક આંગળી બીજા ઉપર ચીંધવા પહેલા પોતાના નફ્સ તરફ ચીંધીને જો કે શું છે આ નફ્સમાં, કેટલા ગુનાહ થાય છે રોજ. છે મોલા અમને માફ કરજો, અમે સાચી વાત છે અમે દાવા મોટા મોટા કરીએ છીએ પરંતુ અમે અમારી જાતને શું કહીએ કે જ્યારે અમે ગુનાહ પણ કરીએ છીએ અને તમારી મોહબ્બત પણ રાખીએ છીએ. ઇમામ કહે છે કે તમે અમારા મોહિબ જરૂર છો પરંતુ શિયા નથી અમારા. ખુદાવંદી આલમ આપણને સર્વોને અહેલે બૈતના શિયાઓમાં કરાર દે, પરંતુ હકીકી શિયા છીએ પડે. ઇમામ રઝા અલી ઇસ્લામ પાસે લોકો માફી માંગે છે. ઇમામ રઝા અલી ઇસ્લામ કહે છે કે હવે બેસો તમે. ઇમામ એ લોકોને એહતરામ કરે છે અને તારીખ લખે છે કે ઇમામ રઝા અલી ઇસ્લામ એ લોકોને 8 વખત રિફ્યુઝ કર્યા હતા, 8 વખત એનું સ્વાગત પણ કરે છે, જાય છે પાછા બોલાવે છે, જાય છે પાછા બોલાવે છે. મકસદ ઇમામનો બીજો હતો. ઇમામનો મકસદ એ નહોતો કે આવનારની બેઇઝ્ઝતી કરે, આવનારને ઇન્સલ્ટ કરે. મકસદ ઈ હતો કે આવનારને સમજાવે કે તમે જે દાવો કરો છો શિયાનો એ મોટો દાવો છે, એમાં સરખા ઉતરો. એમ નહીં કે પોતાની જાતને શિયા કહી દીધો અને પછી જે ગુનાહ કરવા હોય કરી.
એક શાયર બહુ સરસ મજાનો શેર છે, મોજુથી જરાક જાઉં છું બહાર, પરંતુ આ શાયર કહે છે, એ કહી દઉં. એક શાયર પોતાની શાયરીમાં કહે છે, કાશ રોઝે મહશર દર દસ્તે અલી બુદ ફાશ મે ગુફતાન હચે ખ્વાહી ગુનાહ કુન. ફારસીનો શેર છે, તરજુમો આ છે કે કાશ કયામત નો દિવસ અલી ના હાથમાં હોત તો ખુલે આમ કહી દે કે તાર જે ગુનાહ કરવો એ કર લે. ઇમામ અલી અલે ઇસ્લામ ને રાત્રે સપનામાં આવે છે અને કહે છે, તારી શાયરી ની પહેલી લાઈન ખોટી છે, પેલો ફ્રાઝ એ ખોટું છે અને બીજી લાઈન એ ખોટી છે. તો કે મોલા, તમારી વિધાતમાં કીધું છે કે અગર જો તમારા હાથમાં કયામત હોત તો પછી ગુનાહ કરવો વાંધો નથી, તમારા હાથમાં છે ને, તમે તમારા શિયાવાને પાસ પસાર કરી દેશો. ઇમામ અલી અલે ઇસ્લામ કહે છે ને સપનામાં કે જો આ રીતે શેર પડ بتحقيق كروز محشر در دست علی است، بس شرم ز رخ علی کن و ترک گناه کن. که حقیقت ما قیامت نو دیوس تو علی نا آتماج چھے، اوے علی نا چہرہ تھی شرما انے گناہ نے چھوڑی دے. شو موڈو دے نے جاسو جارے اپنے اہل بیت نو سامنو کرشو جارے کہ اپنی پیٹھ گناہ تھی بھارے رہشے. બરાબર છે, અહલે બેઈત આપણી શફાઅત કરશે, પણ આપણે ક્યાં મોઢેથી એની સામે જશું કે તું મારો શિયા થઈ અને આવો ગુનાહ કરતો તો શું મોઢું દેખાડશે. ઇમામે રઝા અલે ઇસ્લામ જ્યારે મદીનાથી તુસ જતા હતા ત્યારે રસ્તામાં એક જનાઝો જોવે છે કે એ જનાઝાને લઈને કબ્રસ્તાન જતા હતા. ઇમામે રઝા અલે ઇસ્લામ પોતાની સવારી ઉપરથી ઉતરે છે અને ત્યાં જાય છે અને કહે છે, જનાઝાને રોકો. જનાઝાને રોકવામાં આવ્યો, પડદો હટાવવામાં આવ્યો, જે ઉપર ઢાંકેલો હતો હટાવવામાં આવ્યો. ઇમામ એની છાતી ઉપર હાથ રાખીને કહે છે, અહીં મારા ચાહવાળા નામ લે છે, અહીં ફુલા તું વ્યાધિ ના કર, અમે તારો સાથ દેશું. તો ડરમાં આજુબાજુના માણસો, મોલા તમે એને ઓળખો છો? ઇમામ કહે છે, હું કેવી રીતે ના ઓળખું મારા શિયાઓને, મારા ચાહવાળાઓને, ગમે તે દિશામાં હોય, ગમે તે જગ્યા ઉપર હોય, અમે અમારા શિયાઓથી અમારા ચાહવાળાઓથી ગાફિલ નથી. આપણને એમ થાય છે અત્યારે આપણને કોઈ જોવા વાળો નથી, જે ગુનાહ કરવો હોય, જે ફિતના કરવો હોય, જે ફસાદ કરવો હોય, જે ગિબત કરવી હોય, જે તોહમત લગાડવી હોય લગાડી લઈએ, નહીં, ઇમામે ઝમાન આપણાથી ગાફિલ નથી. ઇમામને આપણા પળ પળ ની ખબર છે કે આપણે શું કરી રહ્યા છીએ, આપણે ક્યાં દિલ થી બોલી રહ્યા છીએ, આપણે કેવા ફિતના કરી રહ્યા છીએ, કેવા ફસાદ કરી રહ્યા છીએ, અને નામ આપીએ છીએ શિયા. હકીકતમાં જોવા જઈએ નોને પા શિયા કે આપણે શિયા નથી, હજી બહુ દૂર છીએ શિયાની મંઝિલ. એ મંઝિલ તરફ આગળ વધવાનું છે. ખેર ટાઈમ કેટલો થયો ઘડિયાળમાં જોતા ભૂલી ગયો. થઈ ગયો ટાઈમ તો ઉતરે જાઓ ને દરેક સર્વસ પડે ઘણી વખત આપણે એક કામની નિયત કરીએ છીએ ને, એ નિયત પણ બરાબર નથી હોતી. આપણે ઇમામે રઝા અલે ઇસ્લામ પાસે બે માણસો આવે છે અને કહે છે, મોલા અમે આ જગ્યાથી સફર કર્યો અહીંયા સુધી, મારી નમાઝ કેમ છે? ઇમામ એકને કહે છે કે તારી નમાઝ કસર છે અને તારે પૂરી પડવાની છે. કે મોલા અમે બે એક જ જગ્યાથી નીકળ્યા તેમ છતાં આની નમાઝ કસર અને આની નમાઝ પૂરી આખી પડવાની? કે હા, અલ અમાલુ બિનિયા,
અમલ નો દારો મદાર નિયત ઉપર છે. તું કે જેને કસર પડવાની છે, તારો સફર હલાલ નો છે, હલાલ નો સફર મુબાહ સફર છે, તું મારી ઝિયારત માટે આવેલો, તારી નમાઝ કસર છે. પરંતુ જેને કીધું કે તારે આખી નમાઝ પડવાની છે, એને કીધું કે તારો સફર હરામ નો છે, તું મારી ઝિયારત માટે નથી આવ્યો, તે નિયત એ કરી હતી ઘરેથી નીકળવાથી કે તું મામૂનની ઝિયારત કરીશ, મામૂનની ચાપલુસી કરીશ. તો ઝાલિમ બાદશાહની મુલાકાત અને એની સાથે દોસ્તી કરવી એ હરામ છે. તો તારે સફર હરામ નો થયો, અને જે કોઈ હરામ નો સફર કરતો હોય એના માટે નમાઝ કસર. હવે આગળ જો તમે અહીંયાથી સફર કરો, સેન્દેની જાઓ કે મારા વ્યાજના પૈસા લઈ આવો, તો ત્યાં જઈને નમાઝ પૂરી પડજો. નમાઝ કસર એ લોકો માટે છે જેને સફર હલાલ નો હોય, હરામ નો સફર નો ઈરાદો હોય એના માટે નમાઝ કસર. આ એક ધ્યાન રાખજો, બીજા ગમે હરામ કામ હોય એના માટે સફર કરવો તો નમાઝ પૂરી. કહેવાનો મકસદ એ છે કે આપણે પોતાની જાતને શિયા કહીએ છીએ, શું આપણી નિયત પણ સારી છે? અમલ તો બીજી પછીની વાત, પહેલા નિયત આપણી શિયા જેવી છે. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ લડાઈના મેદાનમાં જોવે છે, એક માણસ મરેલો પડ્યો છે, રસૂલ ખુદાના સિપાહીઓમાંથી જતો એક મરેલો પડ્યો છે. અમુક સાહાબીઓ આવીને કહે છે કે આ બહુ સારી એવી લડાઈ કરી, બહુ આબાદ જિહાદ કરી છે. અચ્છા, કહે છે આનો દરજ્જો તો જન્નતમાં બહુ બુલંદ હશે યા રસૂલલ્લાહ. રસૂલે ખુદા કહે છે કે આ માણસ જહન્નમી થયો. રસૂલે ખુદાની સાથે જિહાદ કરે છે, છતાં પણ રસૂલે ખુદા કહે છે કે આ એ પોતાની જાતને જહન્નમ સુધી પહોંચાડે. યા રસૂલલ્લાહ, આટલી ફિદાકારી, આટલો સરસ મજાનો લડાઈ કર્યો, તમારી ઉપર જાન કુરબાન કરી, જેમ તેમ છતાં ઈ જહન્નમ હાસિલ કહ્યા? કારણ ઈ છે કે લડાઈ કરતો હતો, નિયત એમ હતી કે એને મારે ગનીમત જાજો મળે અને એનું તારીખમાં નામ મોટું થાય. તો આ પૈસા અને નામ માટે મર્યો છે. તો જે ઇન્સાન નામ અને પૈસા માટે કામ કરતો હોય એ ઇન્સાન ક્યાંથી આગળ વધી શકે? ક્યાંથી શિયાઓની ફેરિસ્તમાં નામ આવી શકવાના? જરૂરી છે કે આપણે અગર જો પોતાની જાતને ઇમામે રઝા અલૈહી સલામના ચાહવા વાળા શિયા કહેતા હોય, તો જરૂરી છે કે આપણો અમલ શિયા જેવો હોવો જોઈએ, આપણી નિયત શિયા જેવી હોવી જોઈએ. ઇમામે રઝા અલૈહી સલામ મદીનાથી મશહદ જાય છે, ત્યાં મજલિસ અઝા ઓફિશિયલી બરપા થાય છે. પછી કારણ કે મૌલા વલી યાદ અહાદ હતા, એટલે અગર મામૂન મરી જાય તો મામૂન પછી ઇમામ રઝા અલી ઇસ્લામ ખલીફા બને. એ એક પોલિટિક હતી મામૂન કે ઇન્શાલ્લાહ કોઈ વખત મોકો રહ્યો તો કોઈ મજલિસમાં કોઈ ઝાકિરથી સાંભળજો, નહીં તર આવડી ફિલ્મ તમે જોજો ઇમામ રઝા અલી ઇસ્લામ ગરીબે દોસ્ત, લગભગ સમજાશે ઇમામ રઝા અલી ઇસ્લામ કિસ્સો. ઇમામ રઝા અલી ઇસ્લામ મદીનાથી મશરક જાય છે અને ત્યાં મજલિસ હુસૈન પર વરપા કરે છે. ખાસ એક શાયરને બોલાવવામાં આવે છે જેનું નામ દેહબલ છે. આ દેહબલ એક મજલિસમાં બધા અશાર પડતો હતો અને કહેતો હતો કે ઇમામ અલી અલે ઇસ્લામને માથા ઉપર સરબત લગાડવામાં આવી અને ઇમામને નજફમાં દફન કરવામાં આવ્યા, ઇમામે હસન મુસ્તફા અલે ઇસ્લામને બકીમાં દફન કરવામાં આવ્યા, ઇમામે હુસૈન અલે ઇસ્લામ કરબલામાં શહીદ થયા. એ આખો શેર પડતો પડતો ઇમામે કાઝિમ અલે ઇસ્લામ સુધી આવ્યો. ઇમામે કાઝિમ અલે ઇસ્લામને ઝહેર આપવામાં આવ્યો અને એમને બગદાદમાં દફન કરવામાં આવ્યા. જ્યારે અહીંયા ઊભો રહી જાય છે કારણ કે ઇમામે રઝા અલે ઇસ્લામ એમની સામે ઊભો રહી જાય. ઇમામે રઝા અલી ઇસ્લામને કહે છે, આય દેહબલ એક શેરનો વધારો કર કે એ ગરીબ કે જેને ગરીબુલ વતનીમાં તુસમાં દફન કરવામાં આવશે એમના ઉપર પણ રાખેલ થાય. કહે છે, મૌલા તમે કોની વાત કરો છો? કોઈ ગરીબ
કોઈ તુસમાં કોઈ કબર નથી કે જે એમને ઉપર એમ થાય કોઈ ઇમામ આપણા તુસમાં દફન નથી. ઇમામે રઝા અલી ઇસ્લામ કહે છે અન કરીબ એવો વખત આવશે કે જ્યાં તારા મૌલાને અહીંયા શહીદ કરવામાં આવશે અને આ તુસમાં દફન કરવામાં આવશે. આઝાદારો જ્યારે એ વાત સાંભળે છે આખો મજમો ગિરિયાઓ જારી કરવા લાગે છે. એ વખત પણ નજદીક આવ્યો કે મામુને એક શરબત બનાવ્યો એમાં ઝેર નાખવામાં આવ્યું. ઇમામને પેશ કરે છે. ઇમામ કહે છે કે મને નથી પીવું. તલવાર ને નીકાળે છે કે મૌલા આજે તમારે પીવું પડશે નહીં તલવાર નો સામનો અને મોટો ફિતના બરપા થશે. ઇમામે રઝા અલી સલામ ઈ શરબત ને પીવે છે ઝહરાલુદ શરબત ને નોશ ફરમાવે છે અને પછી કહે છે ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન અને પછી ઘરની બહાર નીકળે છે. કહે છે મૌલા હજી વધારે પીવો. કહે છે બસ તારો મકસદ પૂરો થયો. અબા સંત ને કહે છે અબા સંત હવે મારો વખત નજદીક આવી ગયો મને ઝહેરે દગા દેવામાં આવ્યું છે. હા જ્યારે હું શહીદ થઈ જાઉં મારા જનાઝાની નમાઝ પઢાવવા માટે મારો દીકરો મોજીઝાથી આવશે કોઈ બીજું નમાઝ ના પઢાવે. ઇમામ ની રૂહ એમના જિસ્મ થી પરવાસ કરે છે. જનાઝો તૈયાર થાય છે. ઇમામે જવાદ અલૈહિસ્સલામ લવ વરસલી વયમા મોજીઝાથી મદીનાથી ખોરાસાન આવે છે. મદીનાથી તુસ આવે છે. પોતાના બાપ ની ઉપર નમાઝ પઢાવે છે. શાનો શોકત થી ઇમામ નો જનાઝો દફન કરવામાં આવે છે. આઝાદારો મદીનામાં જે જે ઇમામ ની ઓલાદ હતી ઇમામે જવાદ અલૈહિસ્સલામ કે જે ફરી આવે છે મદીનામાં બધા આવીને દિલાસો આપે છે કે મૌલા તમને તસલિયત થાય તમારા બાબાની શહાદત ઉપર હું ગઈશ. મૌલા ઇમામે મોહમ્મદ તકી તમે બહુ ખુશ નસીબ છો તમારી ઉંમર નાની છે તમને બધા દિલાસો આપે છે તસલી આપે છે પરંતુ હાયરે સકીલા سيعلم الذين ظلموا أي منقلب ينقلبون.